સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. બહુ વર્ષો જૂનું આ એક ગીત છે, ખાલી દોંઢ વાળું આ ગીતની. એ કર્મનો સંગાતી રાણા મારો કોઈ નથી, એ કર્મનો સંગાતી રાણા મારો કોઈ નથી. એક રે માતાના દોદો બેટડા, એ એક રે માતાના દોદો બેટડા. એ લખાય ના જુદા જુદા લે, એ લખાય ના જુદા જુદા લે. એક રે ઉપર જોને છતર ફરે, અને બીજો બારાવે થી ખાય, એ બીજો બારાવે થી ખાય. કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી, એ કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી, એ રાણા મારું કોઈ નથી. બિપિનભાઈ રજૂ કર્યા, ગણપતિ વંદના કર્યા પછી ભગવાન શિવને યાદ કર્યા છે. શક્તિ કેરો સાંત જટા પર ગંગ વાહે દિન રાત, ડાક ડમ રૂના ડમ ડમાટ. એ ભગવાન શિવ અત્યારે જો કે ભજનો એટલા છે જસુભાઈ, કલાકારો એટલા છે, બોલવા વાળા એટલા છે, સંતો બહુ છે, કથાકારો બહુ છે, બધા જીવન જીવવાની જ વાતો કરે કે આમ જીવાય. હવે આ બધાને સાંભળી લઈ તો આપણને હકીકત ભૂલાઈ જાય કેમ જીવાય. તમે તમામ માતાજીના પરચા સાંભળી લો પછી નક્કી ન કરીએ કે કઈ માને આપણે પગે લાગવું. તમામ સંતોના પરચા તમે સાંભળજો પછી નક્કી ન કરી શકો કે આમાં કયો સાચો બાપુ ને આપણે કોની પાસે જવું. આપણે ક્યાં જવું એ મહત્વની વાત છે. અને બધાને આપણે કઈ રીતે જીવીએ ને ક્યાં પ્રાંતમાં જીવીએ છીએ એના એના પ્રમાણે આધાર છે. બાકી બધા એમ કે રાવણે એની પત્નીનું કીધું માન્યો હોત, મંદોદરીએ બહુ સમજાયો કે તમે આ રહેવાય ગયો ને સીતાજીને પાછા હોપી ગયો ને નહીતર માર્યો સુડલો ભાંગવું ભાંગવું છો છે. આ ઘણું બધું મંદોદરીએ રાવણને કીધું પણ ન માન્યો ને હલવાઈ ગયો આદમી. મંદોદરી રડ્યા છે સીતાજી પાસે જઈને કે રાવણ બેની મારું કયું ને માને શું કરું બેની સીતા. એટલે આપણે બધા વ્યાખ્યાનકારો એમ કે રાવણે જો એની પત્નીનું કીધું કર્યું હોત તો હજી લંકામાં બેઠો હોત. એટલે પત્નીનું કીધું કરવું તો રામે પત્નીનું કીધું એમાં જ હલવાના. રામને કીધું કે જાઓ ઓલો મૃગલો લઈ આવો. આ કીધા ભેગા રામ દોડવા મળ્યા એટલે ડખો જ ન્યાલી જ ઉભો છો ને, નકર રામે કીધું બેસ આની મની અહીંયા સૌ વર રહેવું ને આવા મૃગલા જ નીકળ્યા કરે. એ તો લક્ષ્મણ ની ઝપટે સડશે એખાતું લેતો આવશે, આપણે મોજથી બે તો કાંઈ ડખો થાત. આપણે ક્યાં પ્રાંતમાં છે કઈ પરિસ્થિતિમાં છે એના ઉપર આધાર રહે. નગર એક આખું ઘર શોલે ફિલ્મ જોવાઈ ગયું, નવી પ્રિન્ટમાં આવ્યું ને તે શોલે જોવાઈ ગયા ને જાયમું આખા ઘરને પાછું જોવાઈ ગયા. વેકેશન હતું કઈ કામ હતું નહીં, આખું વીક શોલે શોલે જોઈ જોઈને આખું ઘર બાઘરું થઈ ગયું. પછી તો શોલે ઘરમાં ગળી ગયું, બધાને મગજમાં શોલે ગળી ગયું, ઘરે વાતું કરે તો શોલે નિષ્ઠાય. અરે ઓ સાંભા સાઈડ પર ગયે થે તો બોલો કે જી સરકાર ગયે થે, કિતને આદમી થે કે 100-150 થે, દો તીન કો તાવ આવતે થે, કોઈ વાંધા નહીં કોઈ વાંધા નહીં. એમાં એ વડીલને ફાર્મ હાઉસ, ફાર્મ હાઉસ ભગવાનની કૃપા હોય તો જ થાય, બાકી બધાને ફાર્મ હાઉસ તો હોય જ, પણ ફાર્મ હાઉસ કોકને જ હોય, બાકી બે ફાર્મ હોય, હાઉસ નીકળી જાય ને રાજ્ય બે ફાર્મ થઈ જાય.
એટલે ફાર્મ હાઉસ એ ભાઈ ગયા મિત્ર સર્કલ એનું એવું છે, ને એ રાચે કઈક વધારે સાટો પાણી લેવાઈ ગયા, અને રાચે ઘીરે આવ્યા અને ઘીરે આવીને ડોરવેલ દબાવ્યું અને શોલે મગજમાં ચડ્યું. જાય એની પત્નીએ દરવાજો ખોલ્યો અને સીધું શોલે મગજમાં, અરે ઓ છમિયા જરા ઠુમકા દીખા. તા એનો છોકરો બોલ્યો, મમ્મી ઈસ કુત્તે કે સામને મત નાચના. હવે ખરેખર માણસો ભલે ગમે ધંધા ભલે ગમે કરવા, પણ ધંધો મગજમાં ન લઈ લેવો. હમણાં ભાવનગર ની અમારી સરટી હોસ્પિટલમાં, સર તખતજી હોસ્પિટલ, એ સરટી હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો. બાળક જન્મતા વેત નશામાં ડોળા કાઢ્યા. નશને કે હા હું જાય શિબલી, છોકરો બોલ્યો જાય કે નાસ્તો લઈ આય. બોલી નશ ગોથું ખાઈ ગયું. એમાં જન્મતા વેત તાજું બાળક બોલે કેવો ડર લાગે. ફરી વાર કીધું હા હું જો નાસ્તો લઈ આવીને જાને. એ કે લઈ આવો ભાઈ લઈ આવું. દરવાજે પોકે એટલે પાછો આજ કરે, એક અહીંયા નાસ્તામાં શું છે? એટલે કીધું કે ભાઈ ગાંઠિયા છે. તા તો ઓલો છોકરો કૂદવા મળ્યો, હું પાછો ભાવનગર આવ્યો, હું પાછો ભાવનગર આવ્યો. પણ પ્રિય બોલવું સજનતા અને દાતારી સુરપંથ, પ્રિય બોલવું સજનતા અને દાતારી સુરપંથ, યતા અભ્યાસા ના મિલે હો તો બિના કૃપા ભગવંત. પ્રિય બોલવું સજનતા અને દાતારી સુરપંથ, હારું બોલવું, બીજાને પ્રિય થવું, સજન થવું, આ દાતારી કરવી, આની કોઈ કોલેજો નથી. દાતાર પણ જન્મે છે, મર્દ પણ જન્મે છે, એ થવાતું નથી. ભક્ત પણ જન્મે છે અને હરામી જન્મે છે, એ થવાતું નથી. એ હોય જ. આપણે કઈ બોલો તારો આવો નીકળે હતો જ તને ખબર મોડી પડી. એ તો માથે ધૂળ સડેલી હતી ને, વાઘા કઈક નોખા હતા, એ ધૂળ ઉખડી એટલે ખબર પડી. સોનાની માથે પણ ધૂળ ચડેલી છે, એને તમે ઉખડશો તો હોનું થઈને ઊભું રહે. એમ કવિ એમ કે આપણે કોની નજીક જીવું એના ઉપર મોટો આધાર છે. નગર એક જણો હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયો, જસભાઈ દર્શન કરીને ગેટે પહોંચ્યો તો હનુમાનજી પાછળ ગયા. તા તો ઓલો વિવેકનો દીકરો થઈ ગયો, પ્રભુ તમારે મને વળાવવા ન અવાય. હનુમાનજી કે તને કોણ વળાવવા આવે, હાલે રાખે લુખેશ. તા કે તો પ્રભુ તમે પાછળ સુકામ આવ્યા હતા, કોના બૂટ બટકાવી જોવા આવ્યો બટા? બાકી અમે છોડા તને વળાવવા આવીએ. પણ આજનું જયારે વાતાવરણ જોયું ત્યારે ખરેખર સાહેબ ગોકુળ યાદ આવે. વ્રજના માણસોને કોઈએ જઈ, ગોકુળના માણસોને જઈને કોઈએ કીધું કે હાલો અમે તમને વૈકુંઠમાં લઈ જાય, ત્યારે વૈકુંઠના માણસો એટલું બોલ્યા થયા કે અમારે તારા વ્રજના માણસો એટલું બોલ્યા કે અમારે તારા વૈકુંઠમાં નથી આવવું. કે કેમ? કે તારા વૈકુંઠમાં જ જો મોજ હોત તો તારો વૈકુંઠવાસી અમારી વચ્ચે વાહળી વગાડવા ન આવ્યો હોત ભલામણ. અને એટલે અમારે વ્રજની બાયુ કહીને હેમુભાઈ યાદ આવે. જન્માષ્ટમી ને દિવસે હેમુ ગઢવી આ ગીત ગાતા હોય સાહેબ, અને છેલ્લી પંક્તિમાં હેમુ ગઢવીના ખોળિયામાંથી પ્રાણ વિયા જાય. આઠમ નો દિવસ પણ ગીતા હતું કે મારો વનરાવન છે રોડો વૈકુંઠ નહીં રે આવો રે મારો વનરાવન છે રોડો વૈકુંઠ નહીં રે આવો Thank you.
લોક તો છે નથી પૂડા સગડા લોક તો છે નથી પૂડા સગડા લોક તો છે નથી પૂડા બિલેશ્વરના વિકાસ ની અંદર આ પૈસો વપરાવાનો છે મારો બાબલ્યો. એટલે મોજ થી વરસજો, આ ભગવાન આપ્યું હોય તો આમ લહેર કરજો, અને કઈ ન હોય તો આમો આગલો કરજો. હા, ગાવાનો વિષય નથી, પણ મને ઊભી ઉપડી એનું હું કરું, કારણ કે સૂર લીધો ચાર કાળીનો, હવે હું બે કાળીનો ગાયક, બરાબર? એટલે ગાયક તો નથી, બોલું છું ખાલી. પણ અસી ગરીબર જા મોરલા હમ કંકણ પેટ ભરા, એસી રતો આયન બોલીએ તો પાજા હૈડા ફાત મરા. ઘરનો ડાયરો બેઠો હોય, ડ્રાઇવ જેવું ધાબું હોય, ઘરનું પોલીસ સ્ટેશન બાપ ફોલદાર હોય, અને જે હવાઈ આવે હવાઈ કરવી છે. કૃષ્ણ ની વાહણી કેવી હતી એની એક કડી મારે રજૂ કરવી છે. કૃષ્ણની વાહળી હતી સાહેબ. Thank you.
અને નહીં આવું હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં આવું. તમારા વૈકુંઠ વાસીને કહી દેજો અમારે હવે તારી પાસે નથી આવવું, તેથી જ્યારે તને અમારી જરૂર પડે ફરીવાર વહી આવજે. હજી અમારી જશોદાઉ બેઠી છે તને જણી હકે એવી તેવડ ધરાવનારી. જેટલા ભગવાન ને અવતાર લેવો પડ્યો ને એ તમામ દેવતાઓ એમ કેવાય, તમામ પરમાત્મા એ 24 અવતારે ભારત વર્ષ માં જ જન્મ લીધો છે, ભારતની ભૂમિ માં જ જન્મ લીધો. શું કામ ભાઈ કૃષ્ણ અમેરિકા નો ગયા, ત્યાં હું ગોપ્યું નથી એમ કયો તમે? કૃષ્ણ ને ગર્ભમાં ધારણ કરી શકે એવી તેવડ ધરાવનારી માં નથી, રામ ને ગર્ભમાં ધારણ કરી શકે એવી માં નથી. ભાઈ ત્યાં તમારો અવાજ ઓછો રાખ, મોઢું બંધ રાખીને એકલા હાથ થી કામ લેજો, કારણ કે એ સૂટા આપે બધાને, જાણે બેંક ખોલી હોય. એક જણ મને બેંક માં જઈને ચેક આપ્યો, ઓલા ચેકરે ચેક જોઈને કીધું કે ખાતામાં પૈસા નથી, ત્યાં બેંક વાળા ને ખગ લાગે ખાતામાં પૈસા નથી તો હું બેંક ઉઘાડીને બેઠા છો, તાળા મારી ગયો તાળા મારી ગયો. ઓલો કે તારા ખાતામાં કોટા બાકી, તમે તિજોરી ભરી આખી. અમુક અમુક તો મારા આમ હાવ 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 આમ સર્કિટ ફિટ કરાવ્યા વગર ના જ ભાઈ આવ્યા ઉભેલી હાવ. અને અત્યારે તો ભગવાનની દયા છે, અમુકના લગ્ન આપણે જોઈ તો ધુબાકા બને, તેમાં હાવ લુખેશ પાલટી અને સાહેબ હારું ફંક્શન જોઈ ગયો, હવે એના લગ્ન બાકી અને હાવ ઘરમાં બિલેશ્વર નું ઘરેણું આટા મારે. એને એમ થયું કે જો બધામાં લોન આપતા હોય ને આપણને જો થોડુંક બેંક લોન આપે તો ધામધૂમ છે લગ્ન ત્યાં કરી નાખીએ. ગયો બેંકમાં, બેંક વાળાને કીધું કે તમે છેની ઉપર લોન આપો છો? ઓલે કે જમીન લેવી હોય તો લોન આપીએ, કંપની કોઈ ફેક્ટરી બનાવી હોય તો લોન આપીએ, તમારે ગાડી લેવી તો લોન આપીએ, મકાન બનાવવું હોય તો લોન આપીએ. અચ્છા લગ્ન માટે લોન આપો છો કે બહાર નીકળે? લગ્નમાં લોન ન હોય. અરે કે શું કામ ન આપો? એ કે ન આપીએ. કેમ? બધાય લોન આપો, લગ્નમાં લોન ન આપો. એ કે સાંભળ, ગાડી તે લોન ઉપર લીધી, ટાઈમે હપ્તા ન ભરી તો ગાડી ખેંચી જાય, લગ્નમાં શું કરવું તારું બાપ? ઓલો બેઠો બેઠો કે છોકરો લઈ જજો, છોકરો લઈ જજો. લે સીધા બેંકમાં વળગાડવા થા, બોલો શું કરી લો તમે? અમુકની બુદ્ધિ જેવી છે, બુદ્ધિ થી તમે બીજાને છેતરી શકો, બુદ્ધિ થી તમે બીજાને જીતી ન શકો. જીતવા માટે પ્રેમ જોવે, પ્રેમને વાસા હોય તો જગત જોગી બની જાતી, હલકી હેમાળે જાતી, ભગવા પહેરી ભુદરા. મેં જે શરૂઆતમાં કીધું ત્યારે એ જ કીધું કે આ જે પ્રેમ છે એની આ હાજરી છે. પ્રેમ વગર પામે નહીં ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વૈના તને નહીં મળે નંદ કુમાર. ગોકુળ પાસે પ્રેમ હતો એટલે કૃષ્ણ આવ્યો. દેવકીને એ આઠમું સંતાન કૃષ્ણ હવે એ બરાબર છે કે ભાઈ એને 7 સંતાનોને પોતાની નજર સામે મરતા જોયા, જેલમાં આટલી જિંદગી કાઢી તો એનો ફળરૂપી ભગવાન આવવો જોઈએ, બરાબર છે. પણ જશોદાના કેવા ભાગ સાહેબ, આ ખોલીને જોયું હતું, ખોળામાં ગુગવાટા કરતો હતો. આ પ્રેમ હજારો વર્ષ સુધી હિમાલયમાં તપશ્ચર્યા કરો અને ન મળે, એ ખાલી તમારી અંદર પ્રેમ ને ભાવના હોય ને તો ભગવાન થોડીને ગયો આવે. બાકી તપ કરે એવડે તો ક્રોધમાં કીધ્યા હોય. આ તપ કરતા આપણે જોયા ગિરનારમાં, અમુક અમુક જાય સલમુ પિતાય બાપુ ઈધર માતાના દૂર રહેના, એ પક્કી આટી છોડ. તો અમે ક્યાં તને કીધું તું ભેખ પહેરી, એમ થવાનો તો બાર વટીયો ને બાવો શું કામ છો અમારે? આટલું રાડ્યું હું નાખ, જગત હળગે તારી પાસે હખ લેવા આવ્યા હતા, તું હામો ફૂફાડા માર. એક જણાને ભૂત વળગી, ભૂત વળગે પછી તો એને ડાકલા કરીને કાઢવું પડે ને, આને કોઈ કાઢ્યું જ નહીં. 15 દિવસે ભૂત બોલ્યું કે મને આમાંથી બારો કાઢો, આમાંથી મને બારો. ભૂત બોલ્યું, ભૂત એ તમારી ગાનો ગોજો મને આમાંથી બહાર કાઢો.
કોકે ભૂત ને કીધું તને હું વાંધો છે, વાંધો ન હોય તક 15 થી મારા દીકરા ખાધું નથી, પીધ પીધ જ છો, મારે કેટલા ઘૂંટલા પીવા એમ. ભૂત ભાગી જાય. અરે કોઈ પિતા હોય તો મને કોઈ વાંધો નથી, પણ એ મને માનસિકતા નથી ગમતું, કારણ કે બોલાઈ જાય, કોઈને ખરાબ પણ લાગે, ખરાબ લાગે તો એ ગામમાં પ્રોગ્રામ ન કરાવતા, બીજું શું કહું. પીધેલો હતો ને હનુમાન દાદા ને દેરી ગયો શનિવાર, આખું ગામ તેલ સડાવતો હતો, આને ઘેરે ખાવા નહીં, ઘરમાં છોકરાને ખાવા તેલ નહીં, ગામ હનુમાન ને સડાવતું હતું. આવો બગાડ કરાય ગામને, કે માણના પેટ ના જાવ ક્યાંય, હાલો નીકળો ભાગવા, ગામના ભાગી જાય. અને અરે કોણ માથા કૂટ કરે, અત્યારે માણા પાસે ટાઈમ નથી એટલે બધા વૈયા જાય, એટલે આને શું છે કે એન્ટ્રી પડી ગઈ, એન્ટ્રી નથી પડી, કોઈ પાસે ટાઈમ નથી. આ મુંબઈમાં ને એમાં જવો તો માણા પાસે, અમીરભાઈ એટલું બધું માણા બીજી છે, ફોન ચાલુ હોય ને ભીચે ફટકે તકે સોરી સોરી, ભીત છે તારી માં, હું સોરી છું. એની અરે ભટકાણો ઈ જોવાનો માણાને ટાઈમ નથી. અને આપણે સાઈડ કોણિયું કાઢીને આવી જઈએ, કારે ટાઈમ પાસ થાય કરી. હનુમાન દાદાની દેરી એ ગયો અને ગામને કીધું ભાગો એક, એટલે ગામ નીકળી ગયું. બાપુ ને બે કૂતરા બેઠા, કૂતરા ને એક એક પાણો નાખ્યો, એટલે કૂતરા વહી ગયા. બાપુ ને કીધું હાલો બાપુ એ છે રામ હાલો, નકર હડમાં ને આડો નહીં આવે. બાપુ એ કીધું કે તારે આડો હડમાન આયા, બાપુ એની ઘેર હડમાન ને આ બે સીધો હનુમાનજી ને કીધું ઓળખાણ પડે, એ ઓળખાણ પડે છે, જાણે કેમ લંકામાં હામી પાલટી ભેગો હોય, રાખણ ના પેટનો તો આપણે ન કહેવાય. એટલે હનુમાનજી આમ જોયું ને આમ, હવે એ તો હનુમાનજી નું કે હવે નો ઓળખો. ઘણા જોશુભાઈ એવા માણસો આપણે કે અમે હારે ભણતા યાદ છે, આપણે ખબર હોય કે હારે ભણતા તે, પણ તે દી તું જ અમારું, તે દી અમને કઈ સાથ નહોતો આપ્યો, અમારા બોર્ડમાં તું નામ જ લખતો હતો, સાહેબ ને ફરિયાદો તું જ કરતો હતો, એ તો હવે અમારા એમ કઈક આવ્યું એટલે તું એમ કે અમે હારે ભણતા, નગર તું અમારા દફતરમાં લીધા જ્યાં સોરી ગયો તો ઈ સો બેટા. એટલે એને હનુમાનજી ને કીધું ઓળખાણ પડે, હવે ન ઓળખો, તમે રામના કામ કર્યા મોટા ઠૂઠ થઈ ગયા, તો એકલા રામના જ કામ કરવાના મોટા મોટા ને, અમે હું તમારું બગાડ્યો, હા બે ગયા તેલ વાળા થઈને. અમારી જેવા હમ જોવાય કરે ગદા રાખે આમને, સિંદૂર ની સપટી હોય આખો બગડી ને ઉભો છે, ભાવ વધારા સિંદૂર ના, ઠીક છે. હવે હનુમાનજી સાંભળી લેજો, હા તમે જે કઈ ધંધા કર્યા ને અમને બધી ખબર છે. હનુમાનજી ધ્રુજી ગયા, કારણ એક ગદા ભેગો પાડી દઉં, પાછું હનુમાનજી ને છું કે હવે રાવણ માર્યા પછી આને મારીએ તો આપણે આબરૂ હું બાંધવું, તો એ લેવલ જોવું બધા જ નહીં, આ યુગ નથી, 21મી સદી 11 વર્ષની થઈ ગઈ, પણ કદાચ બાધ્ય તો આપણી પાસે ફોર વ્હીલ થઈ જાય પછી સાયકલ વાળાને તુકારો કરવાનો આપણો કોઈ અધિકાર નથી રહેતો. હવે હવે રહેવાય ગયો, હવે હવે કાંઈ દબાવવામાં ભાઈ, એ ભાઈ એ ભાઈ આગળ હવાર પડી જાય, એ ભાઈ આગળ હવાર પડી, એલા એક કરવી યાદ આવે, એક કરવી એ પહેલેથી કરાય. આમ થોડાક ન્યાલી આગળ રહ્યો ને, અહીંયા વાયર સૂટાશે, કોકને શોર્ટ લાગશે. અને 108 વાળાએ કીધું કે આજની રાત તમને ફોન કરતા ને અમે પ્રોગ્રામમાં બેસી ગયા છીએ, એટલે આમ થોડાક દૂર રહેજો, અને આડે ધડ વાયર પાથરે આવડાય. મેં કીધું તું ભોમાં દાટી ગયો પણ ન દાટ્યા, ખુલ્લા રાખ્યા લે, હાવ ખુલ્લા રાખ્યા, બોલો ન્યા વાયર આગા રહેજો થોડા થોડા. ઉલ્ડરમાં આંગળી ફરાઈને ઉભા હોય એ વાયરથી બીવે, ગલો પોતારી ન્યા શાળા કરે, કાંઈ એમાં શોર્ટ નથી હો, એ વાયરથી બીતા. હમણાં એક બાપાને મેં પૂછ્યું કે આ ધરતીકંપના ઝટકાએ તમને કાંઈ નુકસાન કર્યું, મને કે આવા ઝીણા ઝીણા ઝટકા હું આ ઘરના બહેન થાય ને તો આ ઝટકાને જ પોગી રહેવું. વાત કરતો હતો કે એ આપણી પાસે ફોર વ્હીલ ગાડી હોય અને આવા સિંગલ પટ્ટી રોડમાં જતા હોય અને હેલોજન લેમ્પ હોય
તો સામે કોઈ રાજદૂત લઈને આવતો બટબટ ડક 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 ડક, તો આપણે એને ડીમ લાઇટ આપીને એને સાઈડ અપાય ને કરી કડમાં હેઠો પડે. હા તેવડો તો ટ્રક ને મોરે મોરો આપો ના તો હેઠા આવ્યા છે ઈજેલો લાગે છે. એ નીકળ્યો તાળાળાની કેરી ભરીને તારો બાપ. મેં તો અહીં ભરેલું છે કેરીઓ એટલે મને અહીંયા રડી ગયું. ધણસાનો લાગે ગઈ રાતે જ યાદ કર્યો ભાઈ. એટલે હનુમાનજી ને થયું કે હવે આને હું મારું તો હું રાવણ ને મારીને હાલ્યો હું આને ક્યાં. તો હનુમાનજી કઈ બોલ્યા ત્યાં વજો એ કે તમે હું ધંધા કરીને અમને ખબર છે લંકા બાળીને વહી આવ્યા. તમને મા જાનકી ને ખાલી ગોતમાં મોકલ્યા છે. આ લંકા બાળવાનો તમારા એજન્ટામાં નોટો લખેલો અહીં તમે વધારાનું કામ કર્યું સાંભળી લેજો. અને પછી બાળી તો ભલે બાળી પણ ભલામણ હોના નહીં હતી. બધું ભડભડ બાળી નાખ્યું એટલું હોનું ભારતમાં આવ્યું તો ભૂખ હોઈ જાત. ઠીક છે ભાઈ જે કર્યું એક ઢેકડો લેતા આવ્યા તો તમને હું વાંધો હતો. હવે જે જોયું હાલો કાલ આવી 11,000 રોકડા રાખજો ને કદાચ હૈગી નહીં થાય તલવાર કાઢી મારતી કરે. એટલું કહીને વયો ગયો પણ મંડળ હું જાણું જેને થાપના કરેલી મંડળે ફાળો કરીને મૂર્તિ લાવેલા રાજસ્થાનમાં એને એમ થયું કે સારું આ કાલ પાછું આવશે. મંડળ પાસે 11,000 નથી નહીતર આપણે મૂકી દેત. આ કાલ આવે ને પીધેલો હોય ને હમણાં તલવારની પીસી અડી જાય ને મૂર્તિ ખંડિત થાય તો પાછી ક્યારે લાવશું. હવે આનો રસ્તો શું કરવો. એમાં એક વડીલ અંદર હતા એને કીધું કે એક કામ કરો શું આપણા મેન મૂર્તિ છે ને એના આડું પાર્ટેશન મારી ગયો અને ગામમાંથી સિનાઈ માટેની મૂર્તિ નાની લાવીને આગળ મૂકી ગયો કે એ બરાબર એ મૂર્તિનું જે કરવું એ ભલે કરે. મેન મૂર્તિ આડું પાર્ટેશન મારી દીધું ને આગળ નાની મૂર્તિ મૂકી દીધી. ઓલો બીજે દે આવ્યો ને આમ તલવાર કાઢી તા હનુમાનજી નહીં તા ઉભો મૂકે ભાગી ગયા ભાગે. ઓલી મૂર્તિ જોજે એ તાર બાપા કઈ ગયા છોકરાઓ રેઠા મૂકીને વહી જાય બીકું લાગે પછી છોકરા હાસોબા કોઈ ન કરી રે ભાગી ગયા. હવે એ રાવણથી નથી ભાગ્યો તારો બાપ તારથી ભાગે. તમામ દેવ ભારતમાં શું કામ. મૂળ વાત કે આ દેશની માં મહાન છે. પરદેશની માતાઓની હું ટીકા નથી કરતો પણ આપણી માં ભલે પરદેશમાં આપણા રહેતા હોય જોશભાઈ આપણે અવાર નવાર આપ પણ ગયા છો પણ ભારતીય બાઈ હાલી જતી હોય તો ખબર પડી જાય કે મારા ભારત વર્ષની જનતા હાલી જાય. એનો પરિચય ન આપવો પડે કારણ કે આપણો પહેરવેશ એવો છે એની અંદર માં જગદંબાના દર્શન થાય. બાકી વિદેશમાં માં તો છે જ પણ હવે એમાં ખબર જ નથી પડતી ભાઈ છે બેન છે માં કેવી કેમ. આપણે આપણે કઈ વડીલ ઉભા રહી જતા કે હું વડીલ નથી હું બેન છું તને નાંગણી કરડે હું બેન છું. હમણાં હું હોંગકોંગ થી આવતો હતો અમે બધા ટીમ મારી સામેની સીટ ઉપર એક ભાઈ બેઠેલા લાવ લાવ રોકડા વાહ વાહ મારા બાપ. પછી મને હિરણવેલ હિરણવેલ માજી સરપંચ ભાઈ શ્રી ભીખાભાઈ ચનાભાઈ ચાવડા તેમના તરફથી અહીંયા 1,001 રૂપિયા આવશે તાળીના ગડાથી એમને બધા સાબાસ. વાહ આવા મોટા મોટા નામ આપજો. એકાદી બહેનોની વાતો કરશો બહેનોની ઘણી હાજરી છે એટલે સાહેબ આ ધરતીના સંસ્કાર અમે ગામો ગામ પ્રોગ્રામ કરતા હોય તો પરગણું કેવું છે એ બેનોની હાજરી ઉપરથી ખબર પડે કે આ વિસ્તાર કેવો છે. જે ગામમાં બેનોની જ પ્રોગ્રામમાં હાજરી ન હોય ત્યારે એવું લાગે કે આ ગામમાં સંસ્કાર નહીં હોય. આ જોયું છે કારણ કે બહાર જ ન નીકળે બહેનો કારણ કે બહાર તમે જાઓ તો કોથળી ચીંગાતી હોય એટલે એ કે પ્રોગ્રામ હાલે છે એટલે ધંધો અહીં બાદ સારો હાલે છે આપણે અંદર જવાની કંઈ જરૂર નથી એટલે એ પાણીને બદલે એ કોથળી વેચતા હોય. પણ જે વિસ્તારમાં સંસ્કાર હોય એ એ એ એ વિસ્તારમાં બહેનોની હાજરી વધારે હોય કે હાલો બધા મળીને જઈએ એટલે એટલા બધા બહેનોની હાજરી એટલે એક બે બહેનોની વાત લઈને કરે એમ થાય કે રોયો અમારે ક્યાંય વાત લાવતો ન. એક બેન રોજ દુકાને જાય દુકાનદાર ખીજાણો તે દુકાનદારે કીધું કે હે બેન એક મહિનાથી આવો કઈ લેતા નથી ને ગીરદી હું કામ કરો. ત્યારે બે બેન બોલ્યા નથી લેતી રોયા તારો વેમ છે તારું ધ્યાન નો એમાં અમે હું કરી એમ.
અરે જસભાઈ, ભગવાન કૃષ્ણ એ કીધું છે સ્ત્રી માટે જે સાત લક્ષણ ભગવાન કૃષ્ણ ગીતામાં બોલ્યા છે કે સ્ત્રીમાં જે સાત લક્ષણ છે એ મહિલા પુરુષમાં નથી. પુરુષ 32 લક્ષણો હોય કે, અને સ્ત્રી છે એની 37 કળા, કળામાં પણ આગળ. અને સાત લક્ષણ ભગવાન કૃષ્ણએ જે ગીતામાં બતાવ્યા છે એ મહિલા ગુણ પુરુષમાં હોય પણ એટલા બધા નહીં. ભગવાને પહેલા કીધું સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય. જ્યારે પુરુષની શક્તિ વિરામ પામે ત્યારે સ્ત્રીની શક્તિ જાગૃત થતી હોય. તમે બધા પરિચિત છો એટલે અમે ઘણા કામ આવી ગયેલા એટલે એમાં ક્યાં આપણે. ભગવાન બોલે છે, હું નથી કહેતો, ભગવાન નારાયણ કૃષ્ણ પોતે એમ કહે છે કે સ્ત્રીમાં જે શક્તિ છે, જ્યારે જ્યારે ભારત વર્ષનો પુરુષ જ્યારે મૂંઝાણો છે ત્યારે આ દેશની શક્તિ આગળ આવે છે. પછી શેઠ સગાડશા લઈ લ્યો કે કાલ હવારનો બોડીદરનો પ્રસંગ લઈ લ્યો, સાહેબ દેવાદબોદર ચીઠી લખી શકે પણ અમલ તો આ દેશની શક્તિને કરવાનો હતો છે. મને મને એ પ્રસંગ બહુ ગમે છે ભાઈ, ગમે છે એ માટે. સાહેબ હમણાં આ ભગુડા આપણે નાટક રમાડ્યું રા નવગણ, પણ એ એ કલાકારો એક એક મુદ્દો બહુ સારો લઈ આવ્યા જે વાર્તામાં નથી. એ કલાકારો એની રીતે પ્રસંગ મૂક્યો, નકર ઉગાન જાણ નથી માં કરતી, પણ હું અહીંયા ઉગાન પૂછ્યું. આ નાટક રમાતું હતું, બહુ કલાકારો એવું પાત્ર ભજ્યું હતું. એને કીધું એને કે ઉગા બેટા તારા બાપુ બોલાવે, શું કામ મામન બોલાવે? કે બેટા કોઈને વાત ન કરતો, કહો શું? કે તારે ઉગો માટે નવગણ બનીને જવાનું છે. જશ બેટા? કે માં મારે ન્યા જઈને શું કરવાનું? તો કે ન્યા જશ ને એટલે દુશ્મનો તારું માથું કાપી નાખશે, ડરીશ નહીં ને બેટા. સાહેબ હાથ વરહનો એક નાટક રમનારો છોકરો તે દિવસે ભગુડાનો, હમણાં 6 તારીખનો કાર્યક્રમ. એ છોકરો એટલું બોલ્યો ઉગો કે માં તારું ધાવણ ધાવીને મોટો થયો છું, અને તારા ખોરડાની ખાનદાની માટે એક નહીં રાવણ ઘોડે મને જો 10 મસ્તક હોત ને તોય તારા ખોળામાં વળગોળ કરી નાખતો પાછો નહીં ફરે. આજે સંસ્કાર જે બોલે છે કહેવાનો અર્થ કે એ આની કોઈ નિશાળો નથી ભાઈ, પણ એ બધું પાયામાં શિક્ષણની સાથે વણાણેલું હતું. વાત ફાઇનલ તેદી આ છોકરા ભણેલા છે, વાત ફાઇનલ. જો દેવાદબોદર અભણ હોત તો ચીઠી ન લખાણી હોત. દેવાદબોદર ભણેલા હતા એટલે ચીઠી લખાણી, અને આયરાણી એ તે ભણેલા છે જ્યારે ચીઠી વંચાણી છે, અને એની દીકરીને ભણાવી છે એટલે જેને નવઘરને ચીઠી લખી હકી છે. શિક્ષણ હતું ભાઈ, એ વાત 100% ની. પછી આ વચ્ચેના ગાળામાં પછી આપણે હાવ ભેહું સારવામાં સડી ગયા, એમાં સમગ્ર સમાજ આવી ગયો કે એકલો આયર સમાજ નહીં, આપણો આખો હોરટ. ભણતો કોણ? મારો બાપ. એ કે આને ઘેરો કોણે આક્યા તો? તા ઘેરો કાંઈ કોઈ ન થાક્યો, નાથું નિહાળ મૂકવા ગયા. એ તો ખેલ જોયા હોય એને ખબર હોય ને. હમણાં એક છોકરાને સાહેબે કીધું, આપણે આપણા આપણા છોકરા પેલા ભણ્યા ન હોય પણ ગણતર બહુ હોય, આને ધૂંબો એને પે ગૌરાવો છે આગળ અહીંયા તો અહીંયા હા જો આ તાકાત જુઓ તમે સ્ટેજમાં છે. માં પધારો જગદંબા આવો પેલા એને ચડાવો. અહીં ઊભી અહીં ઊભા રહી મારી બા, મારો ફોટો લીધો, ફોટો પાડ્યો મારો, ઊભી થઈ બોલો. ધૂંબો ગા મારો જસુ ભવન, ધૂંબો ગા. ધુબાકો ધુબાકો બે હરે કુએ ભી આયલા બે હરે ગાય એક તો તાવ લેને જાય પછી ભલે ડુબાકો થાય નેના પોપટ વળે સરકતી જાય. વાહ વાહ વાહ.
ઓહો આજે બાળકો, આજે આપણી જે કોઠાહું છે, મારો કહેવાનો સુર એટલે છોકરાને સાહેબે પૂછ્યું જસુભાઈ નિશાળમાં કે આ લાઈટ વહી જાય બંધ કોણ કરે, એટલે એને ખરેખર કેવું પડે કે બાજુમાં 66 કેવી સબસ્ટેશન હોય ત્યાં જે બીના કર્મચારી એ લાઈટ બંધ કરે. સાચો જવાબ આ છે, એમાં છોકરાને પૂછ્યું કે આ લાઈટ વહી જાય લાઈટ બંધ કોણ ભરે બંધ કરે છે, તો ઓલો છોકરો ઉભો થઈને કે મારા મામા, એ કે તારા મામા જે બીમાં નોકરી કરે, તાકે ના ના તાકે કેમ, તાકે લાઈટ જાય ત્યારે મારા બાપા એમ કે મારે હાળે કાઢી હો. આમાંથી હક પણ કાઢી લઈ સાહેબ. એટલે વાત મૂળ વાત હું એ કરતો હતો, આજે ગામડાની જે આપણી જે કોઠા હોય, એક છોકરાને સાહેબે કીધું બોલ બેટા સત્ય કોને કહેવાય ભ્રમ કોને કહેવાય, તક સાહેબ તમે ભણાવો એ સત્ય છે, હે તમે ભણાવો એ સત્ય છે, તક ભ્રમ તક અમે ભણીએ તમારો ભ્રમ છે, આ તો ઘરેલી તારા બાપ વાહડા લે એટલે આવ્યા વગર છૂટ ગયા નથી, કોની ગાડીના સાયરન વાગ્યા. મારા ગાડીઓ એવી આવી ભગવાનની એવી દયા છે, ગામડામાં એવી ગાડીઓ આવી ગયું બાયું નામ નથી આવડતું, બોલો આ સ્કોર્પિયો નામ બાયું નથી આવડતું કે તમારે ભાઈ ખરપિયો લાવ્યા, ખરપિયા પેલા હતા તારા બાપ ઉપાડા કરી કરીને મરી ગયા ખરપિયે. ખરેખર આ ખૂબ ભગવાનની કૃપા છે, એટલે મૂળવાથી કરતો સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય. ભાઈ જે ગાડીનો હોય એ ગાયક બંધ કરાવો, ના ના નંબર નહીં, ગાડીનો ડ્રાઈવર જ ગયો તો રાગ ઓળખી ગયા હોય ને. મહેર ભાઈ તમારી ગાડી છે ગાડી લેવા જાવ ત્યાં ભાઈ હારી હોવી જોઈએ, અને તમે એક એક માર્કિંગ કરજો, તમે ગાડી એક લેવો બળિત્રા કેટલા કરે ખબર, ગાડી લાવો એટલે છોકરા માઇલેજ નું પૂછે, સ્પીડ નું પૂછે, છોકરા દીકરી અરીસાનું, પત્ની કલરનું, પાડો એક ચાલી રૂપિયા કેટે છે પાડો, એ ચિંતા કરતા ઘણા ઘણા કે ગાડી લાવે આપણે એમ કે એ લાવ્યો, આપણે કે આ એમ એને ફેર થઈ ગયા, આપણે કે આ મંડળી ઉપાડી છે, કારણ કે એને ઉપાડ્યું એટલે એને તો એ જ વિચાર આવે, આપણે કે મંડળી ને જ ઉપાડી ભાઈ, રોકડે લાવ્યો રોકડે એમ રોકડે, એને ક્યાંથી આવ્યા, આપણે કે રોડ રોડ ટચ ની દલાલી માં. એક 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 આ જો મેં પેલા કીધું ને ધંધા ગમે કરવા, જમીનના દલાલના લગ્ન ને ધંધો મગજમાં ગળી ગયો, એક તો કરતો હતો જમીનની દલાલી એમાં એના લગ્ન આવ્યા, ને એ બરોબર તમને કહું એ વરરાજો માંડવી આવ્યો, ને ગોર બાપા શુભ લગ્ન મંડપ મધ્ય કન્યા પધરાવો સાવધાન, તા કન્યા આવ્યા, કન્યા આવ્યા પણ બળી ગયેલા ઓઇલ નું પીપ જેમ શટર માલી બહાર નીકળ્યું હોય એવા.